નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શો માં આપનું સ્વાગત છે. છેલ્લા એક વર્ષમાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલના વધતા જતા ભાવે મધ્યમ વર્ગને પરેશાન કરવામાં કોઈ પણ કસર નથી છોડી. ગ્લોબલ ટેન્શન અને રશિયા યુક્રેન વચ્ચેના યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલનો ભાવ $139 પ્રતિ બેરલને પાર કરી ગયો હતો અને ભારતમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ ટોચે પહોંચી ગયા હતા. હવે ઓઇલનો ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં 7 મહિનાના તળિયે છે ત્યારે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ રાહત મળવામાં આવી નથી. પરંતુ રિપોર્ટ મુજબ એવું માનવામાં આવી રહ્યું છે કે જો આટલી કિંમતોમાં ઘટાડો કરવામાં આવે તો દેશમાં પેટ્રોલ અને ડીઝલ 11 થી 12 રૂપિયા સસ્તું થઈ શકે છે, જેનાથી આ ભયંકર અજગરી ભરડામાં લેતી મોંઘવારીમાં થોડી રાહત મળી શકે તેવી આશા છે. જેના વિશે જો આપણે વિગતવાર વાત કરીએ તો મીડિયા અહેવાલ મુજબ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 3 મહિનામાં આંતરરાષ્ટ્રીય બજારમાં $25 થી $30 સસ્તા થયા છે, જ્યારે ક્રૂડ ઓઇલ હાલમાં $91 પ્રતિ બેરલની આસપાસ ચાલી રહ્યું હતું. પરંતુ હજુ પણ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ રાહત નથી. તમે જણાવી દઈએ કે છેલ્લી વખત 21 મેના રોજ કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો અને આ પછી દેશભરમાં પેટ્રોલ 9.50 રૂપિયા અને ડીઝલ 7 રૂપિયા પ્રતિ લીટર સસ્તું થયું છે અને બ્રેન્ટ ક્રૂડ ઓઇલ હાલમાં $91 પ્રતિ બેરલની આસપાસ ટ્રેન્ડ કરી રહ્યું છે. ત્યારે નિષ્ણાતોનું કહેવું છે કે ક્રૂડ ઓઇલની કિંમત પ્રતિ બેરલ $80.85 સુધી થઈ જશે, ત્યારે આ રેશિયોના આધારે જો તેલ કંપનીઓમાં કિંમતોમાં ઘટાડો કરે છે તો પેટ્રોલ અને ડીઝલના ભાવ 11 થી 12 રૂપિયા થઈ શકે છે. ત્યારે મીડિયા રિપોર્ટ અનુસાર જો ક્રૂડ ઓઇલના ભાવમાં પ્રતિ બેરલ $1 વધારો અથવા તો ઘટાડો થાય છે તો દેશની ઓઇલ કંપનીઓને પ્રતિ લીટર પર 45 પૈસાની અસર થાય છે, જે મુજબ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 11 થી 12 રૂપિયાનો ઘટાડો થઈ શકે છે. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.